હલો ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ ચાલો ભણવામાં આગળ વધીએ કેવી ગઈ ઉતરાયણ સરસ માસ્ક પહેરીને ગયેલા ને બધા ચાલો હવે ત્રીજો દાખલો છે ને અડધો કટ થઈ ગયો ખબર ને ત્રીજો દાખલો ફરીથી તમને સમજાવી દઉં આગળ થઈ જાય તે પહેલાં એક પરીક્ષા અંગેની સૂચના આપી દઉં પછી લિખિતમાં તો હું સૂચના આપવાની જ છું અત્યારે કહી દઉં કે તમારી ફેબ્રુઆરી મહિનાની ચોથી તારીખથી પચાસ માર્કની સેકન્ડ ટર્મિનલ એક્ઝામ શરૂ થશે ફરી એકવાર કહું છું જે પચાસ માર્ક અત્યારે ગઈ એ પચીસ માર્કની પરીક્ષા ગઈ અને હવે જે આવવાની છે એ પચાસ માર્કની આવવાની છે અને એ ચોથી ફેબ્રુઆરીથી શરૂ થશે જો સ્કૂલ ચાલુ થઈ જશે તો તમારે ઓફલાઈન આપવી પડશે અને તમારા ક્લાસ નહીં ચાલુ થયા હોય જેમ કે અત્યારે દસ ને બારના ચાલુ થઈ ગયા છે તેમ વારાફરતી તમારો પણ વારો આવી જાય તો તમારે સ્કૂલમાં આપવાની અને જો તમારા ધોરણ વર્ગો નહીં ચાલુ થયા હોય તો તમારે ઓનલાઈન આપવાની રહેશે એ બધી સૂચના હું તમને જેમ જેમ અમને લોકોને ખબર પડશે તેમ કહીશ પણ આ વસ્તુ ફાઇનલ છે કે ચોથી ફેબ્રુઆરીથી તમારી પચાસ માર્કની દ્વિતીય સત્રાંત પરીક્ષા ચાલુ થવાની છે બરાબર ચાલો હવે એનો કોર્સ પણ હું તમને પછી કહીશ અત્યારે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર થ્રી કે જે અડધો કટ થઈ ગયેલો હતો તે ક્વેશ્ચન નંબર થ્રીમાં શું આપ્યું છે તે જોઈ લઈએ પહેલાં ફાઇન્ડ ધ બ્રીથ ઓફ અંગર પ્લોટ ઓફ લેન્ડ ઇટ્સ એરિયા ઇઝ ફોર ફોર ઝીરો મીટર સ્ક્વેર એન્ડ ધ લેન્થ ઇઝ ટ્વેન્ટી ટુ મીટર ઓલ્સો ફાઇન્ડ ઇટ્સ પેરીમીટર એક જમીનનો લંબચોરસ પ્લોટ છે તેનું ક્ષેત્રફળ આપી આપી દીધું છે ચારસો ચાલીસ મીટર સ્ક્વેર અને લંબાઈ આપી છે બાવીસ આ પ્લોટની પહોળાઈ શોધો ચાલો એટલે ક્ષેત્રફળ આપ્યું છે અને લંબાઈ આપી છે એટલે એના પરથી આપણને પહોળાઈ મળી જવાની અને પહોળાઈ શોધાઈ જાય ત્યાર પછી શું શોધવાનું એની પરિમિતિ એનો મતલબ કે તમને લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે એરિયાનું સૂત્ર પણ ખબર હોવું જોઈએ અને પરિમિતિ એટલે કે પેરીમીટરનું સૂત્ર પણ ખબર હોવું જોઈએ આગળ ઘણી બધી વખત કહ્યું છે તેમ આ આખું ચેપ્ટર છે એ ફોર્મ્યુલા બેઝ સૂત્ર પર આધારિત ચેપ્ટર છે તમને જેટલા સૂત્ર એકદમ કડકડાટ મૂળે હશે તો તમારે આની અંદર ફક્ત કિંમત મૂકીને જ દાખલા ગણવાના રહે છે બરાબર ચાલો તો હવે આપણે જોઈએ આ દાખલો જેટલી જેટલી વસ્તુ તમને રકમમાં આપેલી હોય ને તેટલી વસ્તુ અહીંયા લખી દેવાની એરિયા આપ્યું છે લેન્થ આપી છે બ્રિજ શોધવાની છે પેરીમીટર શોધવાનું છે હવે તમારે ચોપડીની અંદર વારે ઘડીએ જોયા નહીં કરવું પડે આના પરથી જ આપણો આખો દાખલો ગણાઈ જાય તો ચાલો પહેલાં આ બે વસ્તુ આપી છે ને એની પરથી બી શોધી નાખીએ એરિયા બોલો એરિયા ઓફ ધી રેક્ટેંગલનું સૂત્ર શું આવે લમ ચોરસનું ક્ષેત્રફળ બરાબર એલ ઇન્ટુ બી ખબર છે ને એલ ઇન્ટુ બી હવે આપણે સૂત્રની અંદર કિંમત મૂકીએ રેક્ટેંગલ એટલે એલ અરે એરિયા એટલે એલ ઇન્ટુ બી થાય બાવીસ ગુણ્યા બી બરાબર ચારસો આ બંને વસ્તુ આપણને રકમની અંદર આપેલું છે બી બરાબર ચારસો ચાળીસના છેદમાં બાવીસ બાવીસ દુ ચુમ્માળીસ થાય ને એમ જો મોડે મોડે નહીં આવડતો હોય તો અગિયાર પણ ઉડે ને અગિયાર દુ બાવીસ અગિયાર ચોક ચુમ્માળીસ ચાળીસ અને પાછા બે ને ચાળીસ ઉડે એટલે વીસ જવાબ આવે અને આમ ડાયરેક્ટ હોય તો બાવીસ દુ ચુમ્માળીસ આવું થોડું થોડું હવે આવડવું જોઈએ એટલે બીની કિંમત આવી ગઈ વીસ મીટર પહોળાઈ આવી ગઈ વીસ મીટર જો લંબાઈ અને પહોળાઈ બંને ખબર હોય તો આપણે પેરીમીટર શોધી શકીએ પરિમિતિ શોધી શકીએ લંબ ચોરસની પરિમિતિ બરાબર ટુ ઇન્ટુ એલ પ્લસ બી પેરીમીટર ઓફ અ રેક્ટેંગલ ઇઝ ઇક્વલ ટુ ટુ ઇન્ટુ બી હવે જો તમને એવું લાગે ને કે ટીચર પેરીમીટરનો સ્પેલિંગ અમને નથી આવડતો રેક્ટેંગલનો સ્પેલિંગ પણ અઘરો પડે છે અને આગળ તો પેરેલેલોગ્રામ એટલે સમાન તમે ચતુષ્કોણ ટ્રાઇંગલ તો હજુ પણ આવડી જાય પણ પરીઘ એ બધા સ્પેલિંગ જો તમને અઘરા પડે પ્રેક્ટિસ તમારે સો ટકા કરવાની પણ તમે એની બાજુમાં એનું ગુજરાતી લખી શકો છો આટલી તમને છૂટ છે ટુ ઇન્ટુ એલ પ્લસ બી ટુ ઇન્ટુ એલ એટલે બાવીસ જે આપ્યું છે બી એટલે વીસ બાવીસ ને વીસ બેતાલીસ બેતાલીસ દુ ચોર્યાસી એટલે આનો જવાબ કેટલો આવ્યો બે સવાલ પૂછેલા હતા ને કે એની પરિમિતિ પણ શોધો ને પોળાઇ પણ શોધો તો પોળાઈનું માપ આવી ગયું વીસ મીટર અને પરિમિતિનું માપ આવી ગયું ચોર્યાસી મીટર ચાલો હવે અત્યારે હું ની દાખલો બતાવું હે ને ચોથો દાખલો જોઈએ આપણે ધ પેરીમીટર ઓફ અ રેક્ટેન્ગ્યુલર સીટ ઇઝ હંડ્રેડ સેન્ટીમીટર ઇફ ધ લેન્થ ઇઝ થર્ટી ફાઈવ સેન્ટીમીટર ફાઇન્ડ ઇટ્સ બ્રીડ ઓલ્સો ફાઇન્ડ ધ એરિયા જોયું આ ચેપ્ટરના આ સ્વાધેના દાખલા કેટલા ઇઝી છે ખાલી ચોરસ લંબ ચોરસની આજુબાજુ જ ફરે છે પરિમિતિ ક્ષેત્રફળની આજુબાજુ જ ફરે છે જે વસ્તુ શોધવાની હોય તે સિવાયની બે વસ્તુ તમને આપી જ દીધી હોય છે ફક્ત એની અંદર તમારે વેલ્યુ અપ્લાય કરવાની છે અને જે સાદી ગણતરી આવે છે મલ્ટિપ્લિકેશન ડિવિઝન પ્લસ માઇનસ એ બધું કરીને આ દાખલાનો જવાબ મેળવવાનો હોય છે બરાબર ચાલો તો ચોથા દાખલામાં શું છે શું આપ્યું છે લંબ ચોરસની પરિમિતિ પેરીમીટર ઓફ અ રેક્ટેન્ગ્યુલર જો તેની લંબાઈ પાંત્રીસ સેન્ટીમીટર હોય લેન્થ આપી છે એલ ઇઝ ઇકલ ટુ થર્ટી ફાઈવ બ્રિજ શોધો એન્ડ એરિયા ક્ષેત્રફળ શોધો ગણીએ આપણે કઈ કઈ વસ્તુ આપી છે તેને આપણે નોટમાં લખી લઈએ પહેલાં ચોથા દાખલામાં જુઓ પરિમિતિ હંડ્રેડ સેન્ટીમીટર આપી છે પેરીમીટર ઇઝ ઇક્વલ ટુ હંડ્રેડ સેન્ટીમીટર એલ ઇઝ ઇક્વલ ટુ થર્ટી ફાઇવ સેન્ટીમીટર બી ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક એરિયા ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક ઓકે આ પ્રમાણે તમારે બધી વસ્તુ લખી દેવાની ચાલો પેરીમીટર અને એલ આ બે વસ્તુ આપી છે તેના પરથી આપણે બી શોધીએ પેરીમીટર ઓફ રેક્ટેંગલ ઇઝ ઇક ટુ ઇન્ટુ એલ પ્લસ બી જો એટલી વસ્તુ ધ્યાન રાખજો કે કોઈ પણ દાખલો પૂછાય તમારે એની અંદર ફોર્મ્યુલા કન્ફર્મ કમ્પલસરી લખવાની જ હોય છે જો ફોર્મ્યુલા સૂત્ર નહીં લખવું હશે તો હું અડધો માર્ક આપી લઈશ ડાયરેક્ટ જવાબ આની અંદર લખી દેવાનો નથી કે ટુ ઇન્ટુ એલ પ્લસ બી નહીં લખું પણ અહીંયાથી દાખલાની શરૂઆત કરી દીધી તો હું માર્ક આપી નાખીશ પહેલાં સૂત્ર લખો હું દરેકે દરેકમાં સૂત્ર લખું જ છું જુઓ સૂત્ર હોય તો જ તમે દાખલામાં આગળ વધી શકો બરાબર ને એટલે સૂત્ર લખવું કમ્પલસરી છે ટુ ઇન્ટુ એલ પ્લસ બી ઇઝ ટુ હંડ્રેડ કારણ કે પરિમિતિ આપી છે સો સેન્ટીમીટર ટુ ઇન્ટુ એલ એટલે થર્ટી ફાઈવ બી નોટ આપણને ખબર નથી નોટ ગિવન અને હંડ્રેડ હવે આ બે કાં જાય ગુણાકારમાં છે અહીંયા અહીંયા તે ભાગાકારમાં જતા એટલે થર્ટી પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ હંડ્રેડ ઇટ અપોન ટુ બે ભાગાકારમાં જાય ને સો ભાગ્ય બે એટલે કેટલા આવવાના પચાસ પાંત્રીસ વત્તા બી બરાબર પચાસ તો બી બરાબર પચાસ ઓછા પાંત્રીસ આ પાંત્રીસ આ બચલા ગયા એટલે બી બરાબર પંદર જો પહેલાં તમને આ ચોથા ચેપ્ટરમાં કેટલું બધું અઘરું લાગતું હતું કે અહીંયા ગુણાકારમાં હોય તો ભગા જાય એ આપણે યાદ રાખવું પડતું હતું એના પરથી પણ મોટા મોટા દાખલા ગણેલા બરાબર ને એલ ને રાઈટ હેન્ડ સાઈડ ને લેફ્ટ હેન્ડ સાઈડ બધું કરેલું હતું હવે અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ થાય અહીંયા ગુણાકાર હોય તો અહીંયા ભાગાકાર થાય એ બધું આપણે ભણેલા હવે એ જ બધું વસ્તુનો ઉપયોગ આપણે વારંવાર કરતા એવા એટલે અહીંયા એ બધી વસ્તુ ઇઝી થઈ જાય છે આમ તમે પણ જો વારે ઘડીએ એકના એક દાખલા ઘણી કરશો ને તો તમને પણ પરીક્ષામાં એકદમ ઈઝી પડશે એટલે પચાસમાંથી પાંત્રીસ જાય તો કેટલા આવવાના બી બરાબર પંદર સેન્ટીમીટર ચાલો એક વસ્તુ આપણને મળી ગઈ છે પોળાઈ તો એરિયા આપણને આરામથી મળી જાય રેક્ટેન્ગ્યુલરનો એરિયા શોધવાનો છે તો તેનું સૂત્ર શું આવે એરિયા ઓફ ધી રેક્ટેંગલ ઇઝ ઇક્વલ ટુ એલ ટુ બી કોઈની અત્યારે તો ગ્રીન લાઇટ થતી નથી બધાના મગજ હજુ તો પતંગમાં ચાલતા હશે હે ને એવું નહીં કરો આવી જાઓ પાછા પરીક્ષા નજીક છે એલ ઇઝ ઇક્વલ ટુ થર્ટી ફાઇવ બી ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટીન એરિયા ઓફ ધી રેક્ટેંગલ ઇઝ ઇક્વલ ટુ એલ ટુ બી થર્ટી ફાઇવ ઇન્ટુ ફિફ્ટીન ઇઝ ઇક્વલ ટુ હવે પાંત્રીસ ગુણ્યા પંદર કરતાં તો આવડશે કે નહીં પાંત્રીસ વધતાં પંદર નથી કરી દેવાના પાંત્રીસ ગુણ્યા પંદર પાંચસો પચીસ સેન્ટીમીટર સ્ક્વેર જ્યારે એરિયા આવે ત્યારે સ્ક્વેર આવે પેરીમીટર આવે ત્યારે સેન્ટીમીટર કે મીટર જે હોય તે આવે છે ને આવું એકમો પણ તમારે યાદ રાખવાના કમ્પલસરી ચાલો એટલે ચોથો દાખલો અહીંયા કમ્પ્લીટ થયો હવે આપણે જોઈએ પાંચમો દાખલો પાંચમા દાખલામાં શું કરવાનું છે તે જોઈ લઈએ ચોપડી નજીક હોય તો ચોપડીમાં પહેલા ધ્યાન આપવાનું પહેલા આપણે રકમ વાંચીએ એક ચોરસ બાગ અને એક લંબ ચોરસ બાગના ક્ષેત્રફળ સરખા છે એરિયા જે એ લોકોએ કર્યો છે કર્યો છે એરિયા સરખો છે ક્ષેત્રફળ સરખા છે જો ચોરસ બાગની બાજુનું માપ સાહીઠ મીટર હોય તો અને લંબચોરસ બાગની લંબાઈ નેવું મીટર હોય તો લંબ ચોરસ બાગની પહોળાઈ શોધો ચાલો ફરીથી વિચાર કરીએ આપણે કે શું કરવાનું છે ધ એરિયા ઓફ અ સ્ક્વેર પાર્ક ઇઝ ધ સેમ એઝ ઓફ ઓફ અ રેક્ટેન્ગ્યુલર પાર્ક બે બગીચા છે ને ચોરસ ને લંબ ક્ષેત્રફળ કેવા છે સરખા છે ઇફ ધ સાઇડ ઓફ ધ સ્ક્વેર પાર્ક ઇઝ સિક્સટી મીટર સ્ક્વેર એટલે કે ચોરસ ચોરસ બાગ છે એની બાજુનું માપ સાહીઠ મીટર છે ચોરસ બાગ છે તેની બાજુનું માપ સાઠ મીટર ચોરસ છે એટલે એની ચારે ચાર બાજુના માપ કેવા આવવાના છે સરખા આવવાના છે એકનું માપ તમને આપ્યું છે સાહીઠ મીટર એન્ડ ધ લેન્થ ઓફ ધ રેક્ટેન્ગ્યુલર પાર્ક ઇઝ નાઇન્ટી મીટર જે લંબચોરસ બાગ છે ને તેની લંબાઈ નેવું મીટર છે પણ એની પહોળાઈ અત્યારે આપણને ખબર નથી લંબાઈ આપી છે ફાઇન્ડ ધ બીટ ઓફ અ રેક્ટેન્ગ્યુલર પાર્ક જે નથી ખબર એ આપણે શોધી નાખીએ લંબ ચોરસ બાકની પહોળાઈ શોધવાની છે ચોરસ ભાગમાં એવો પ્રશ્ન નથી આવતો કારણ કે ચોરસ ભાગમાં તો જે નેવું મીટર મા પાઇપું તે જ લંબાઈ અને પોળાઈ આવવાની છે જ્યારે લંબ ચોરસ બાગમાં એક વસ્તુ આપી છે બીજી નથી આપી તો કંઈ નહીં આપણે શોધી નાખીએ હવે નોટમાં જુઓ ટીચરમાં તો ક્યારના નોટમાં જ જોતા હતા ચોપડી પણ સાથે રાખવાની અને ચોપડીમાં રકમમાં પણ ધ્યાન આપવાનું ચાલો એલ ઇઝ ઇક્વલ ટુ સિક્સટી મીટર એરિયા ઓફ ધ સ્ક્વેર જે સાહીઠ બાજુ પાઇપું છે એના પરથી ચોરસનું ક્ષેત્રફળ તો મળી જાય કેમ મળી જાય કારણ કે ચોરસમાં આપણને પોળાઈની જરૂર નથી જ્યારે તમે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા બેસો ને તો તમે લંબાઈ ગુણ્યા પહોળાઈ શોધવી પડે પોળાઈ તો આપી નથી પણ આપણને જે આપ્યું છે તેની પરથી આપણે આગળ આ પ્રમાણે વધી શકીએ એરિયા ઓફ ધી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એલ સ્ક્વેર ચોરસનું ક્ષેત્રફળ બરાબર એલનો વર્ગ લંબાઈનો વર્ગ લંબાઈ કેટલી આપી છે આપણને સાહીઠ મીટર તો સાઈઠનો વર્ગ સાહીઠનો વર્ગ એટલે સાહીઠ ગુણ્યા સાહીઠ સાહીઠનો વર્ગ એટલે ઘણા છે ને સાહીઠ ગુણ્યા બે કરી નાખે સાહીઠ ગુણ્યા બે કરી નાખવાનું નથી સાહીઠનો વર્ગ એટલે સાહીઠ ગુણ્યા આ ઓપ્શનલ છે તમે નહીં લખશો તો ચાલશે સાહીઠનો વર્ગ મેં તમને સમજાવ્યું છે સાહીઠનો વર્ગ એટલે સાહીઠ ગુણ્યા સાહીઠ છ છત્રીસ ને બીજા બે મીંડા છત્રીસો મીટર સ્કવેર કારણ કે આપણને એલ મીટર આપ્યું છે એટલે મીટર સ્ક્વેર બરાબર ચાલો એરિયા ઓફ ધ રેક્ટેંગલ ઇઝ ઇક્વલ ટુ થ્રી સિક્સ ઝીરો ઝીરો મીટર સ્કવેર આ કા અંદર એવું રકમમાં તો એવું કઈ આપ્યું નથી પણ રકમમાં એવું આપ્યું છે આપણને કે ચોરસ બાગનું ક્ષેત્રફળ અને લંબ ચોરસ બાગનું ક્ષેત્રફળ સરખું છે તો જો ચોરસ બાગનું ક્ષેત્રફળ છત્રીસો મીટર સ્ક્વેર આવતું હોય તો લંબ ચોરસ બાગનું ક્ષેત્રફળ પણ છત્રીસો મીટર સ્કવેર મળે સમજ પડી ગઈ બસ તો અહીંયાથી આપણને એરિયા પણ મળી ગયો છે લેન્થ પણ ખબર છે તો બી મળી જાય એલ ઇન્ટુ બી બરાબર છત્રીસસો એલની કિંમત મૂકી નેવું નેવું ગુણ્યા બી બરાબર છત્રીસસો એટલે બી બરાબર છત્રીસસો ભાગ્યા નેવું એક એક મીંડું ગયું નવ ચોક છત્રીસ ચાળીસ ઘડિયા બધા મોડે આવડવા જોઈએ આપણને તો આવા દાખલા ફટાફટ થાય છે ને કેવા ઇઝી છે દાખલા તો આ થયો તમારો ક્વેશ્ચન નંબર ક્વેશ્ચન નંબર સિક્સ જુઓ હવે છે મગજ દોડાવવાનું છે એક તાર તમારા મગજમાં પણ તાર આવી આવી જવો જોઈએ ગયો બધાના મગજમાં હા એ છે ને લંબ ચોરસ આકારમાં વાયેલો છે આપણે તાર એટલે એવો કઠણ નહીં પણ આમ વળી જાય ને એવો તાર લેવાનો એને અત્યારે તારને લંબ ચોરસ આકારમાં વાળેલો છે પહેલા તો બહુ લાંબો તાર હતો એને આમ નાના 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 આમ બનાવ્યો અને લંબચોરસ એને આકાર આપી દીધો છે એ લંબચોરસ બનાવ્યો ને તો એની લંબાઈ બની ગઈ સેન્ટીમીટર અને પોળાઈ આપી છે જે લંબચોરસ ને તેની લંબાઈ એને પોળાઈ આપી દીધી છે જો તેને ખોલીને ફરીથી ચોરસ વાળવામાં આવે હવે લંબચોરસ તો બનાવ્યો પછી એમ થયું કે ના ના ખોલી નાખો ને પાછું એટલે તમારે તારને પાછો આમ લંબચોરસમાંથી એક સીધો તાર બનાવી દીધો હવે એ સીધા તારમાંથી પાછો ચોરસ વાળવાનો છે તો તેની દરેક બાજુનું માપ કેટલું થશે અને કયો આકાર વધુ ક્ષેત્રફળ આવરે છે તે પણ નક્કી કરો શું કરવાનું છે પહેલાં તો એક તાર લીધો હવે એક વસ્તુ તમે સમજા કે તારનું માપ નથી બદલાઈ જતું ખબર પડે છે ને એ તારને લંબચોરસ વાળ્યો તો પણ તાર એટલો જ હતો એ તારને ખોલી નાખો અને ચોરસ વાયડો તો પણ એ તાર એટલો જ રહ્યો છે તાર નાનો મોટો થતો નથી ફક્ત આપણે એનો શેપ બદલીએ છીએ પહેલાં લંબ ચોરસ વાયડ્યો પછી ચોરસ વાયડો તો આપણે એનો શેપ બદલીએ છીએ ફક્ત તારની લંબાઈ મટી જતી કે વધારે ઓછી થઈ જતી નથી આ વસ્તુ ધ્યાન રાખવાની છે આની અંદર તો લંબ ચોરસ બનાવ્યો તેનું ક્ષેત્રફળ શોધવાનું પછી ખોલીને ચોરસ બનાવ્યો તો ચોરસ બનાવ્યો તો તેની બાજુનું માપ પણ શોધવાનું અને એનું ક્ષેત્રફળ પણ શોધવાનું અને જોવાનું કે કોનું ક્ષેત્રફળ વધારે આવે છે ખ્યાલ આવે ચાલ ફરીથી જોઈએ આપણે હું તમને ઇંગ્લિશમાં પણ સમજાવતી જાઉં કારણ કે આપણે ગુજલીઝ ભણીએ છીએ પેપર ગુજરાતીમાં આવવાનું નથી હે ને અ વાયર ઇઝ ઇન ધ શેપ ઓફ અ રેક્ટેંગલ અત્યારે જે વાયર છે તે કયા શેપમાં છે લંબચોરસ

ચલો હવે આપણે લંબાઈને પોળાએ આપી જ તેના પરથી આગળ વધીએ એટલા માટે મેં અહીંયા દાખલો નહીં બતાવ્યો કે તમે પછી ચોપડીમાં તો ધ્યાન જ નહીં આપે હું બોલું છું તે ધ્યાન જ નહીં આપે અને ટીચરના દાખલો ગણીનો છે તે જ જોયા કરે પણ પહેલાં આખા દાખલાને સમજવાનો અને પછી એમાં જોવાનું હમ એલ ઇઝ ઇક્વલ ટુ ફોર્ટી સેન્ટીમીટર બી ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી ટુ આના પરથી આપણને પેરીમીટર તો મળી જાય ટીચર પેરીમીટર શોધવાનું કામ નથી કારણ કે આમાં તો છેલ્લે પૂછ્યું છે કે કોનું ક્ષેત્રફળ વધારે થાય ક્ષેત્રફળ તો પછી શોધીએ પેરીમીટર શોધવાનું કારણ ફક્ત એટલું જ છે કે પેરીમીટર પરથી આપણને ચોરસનું ચોરસ જે સેપ વાયડો ને એ ચોરસની બાજુનું માપ મળવાનું છે કારણ કે એ શોધવાનું બાકી છે હજુ પછી ક્ષેત્રફળની વાત તો આવે છે એટલે પેરીમીટર ઓફ ધ ટ્રાયંગલ ઇઝ ઇક્વલ ટુ ના ટ્રાયંગલ નહીં આવશે આમાં શું આવશે આ રોંગ છે पेरीमीटर ऑफ अ रेक्टेगल अँ ते रेक्टेगल लखी दजो हाँ पेरीमीटर ऑफ द रेक्टेगल इज इक्वल टू टू इंटू एल प्लस बी टू टूंटू फोर्टी प्लस ट्वेंटी टू बासठ चालीस ने बीस बासठ बासठ दू एक सौ चौबीस एक सौ चौबीस सेंटीमीटर बराबर पेरिमीटर ऑफ स्क्वेर इज इक्वल टू पेरीमीटर ऑफ रेक्टेगल छ જે તાર છે એ તાર તમે ચોરસમાં વાળો કે લમ ચોરસમાં વાળો એ બંનેની પરિમિતિ સરખી છે તો પેરીમીટર ઓફ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન ટ્વેન્ટી ફોર થયું એટલે જે એકસો ચોવીસ તમારો રેક્ટેંગલનો જવાબ આવ્યો પણ એકસો ચોવીસ એ સ્કવેરની પેરીમી પણ પેરીમીટર પણ છે તો ફોર એલ ઇઝ ઇક્વલ ટુ વન ટ્વેન્ટી ફોર સો એલ ઇઝ ઇક્વલ ટુ વન ટ્વેન્ટી ફોર અપોન ફોર કેટલા આવે ચાર તાળી બાર ચાર એકા ચાર એકત્રીસ સેન્ટીમીટર જો તમને આવો ભાગાકાર મોડે નહીં આવડતો હોય ટીચર તમને તો આવડે અમને નહીં આવડે એક એ પહેલી વાત કે તમને પણ આવડવું જ જોઈએ અને તેમ છતાં પણ જો નહીં આવડે તો બાજુમાં ભાગાકાર કરો રફમાં ભાગાકાર કરો પહેલાં બેએ ઉડાડો પછી પાછું બેએ ઉડાડો પણ આ બધી વસ્તુ આવડવી જોઈએ કારણ કે દાખલો અહીંયા અટકી જતો નથી દાખલાને તો જો આગળ વધારવાનો છે આપણે એલ બરાબર એકત્રીસ સેન્ટીમીટર બરાબર છે ચાલો હવે આગળ એરિયા ઓફ ધી સ્ક્વેર હવે એરિયા શોધવો પડે ને કારણ કે કોનો એરિયા વધારે તે પૂછ્યું છે એરિયા ઓફ ધી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એલ સ્ક્વેર એકત્રીસનો વર્ગ એટલે એકત્રીસ ગુણ્યા એકત્રીસ નવસો એકસઠ સેન્ટીમીટર સ્ક્વેર જે ચોરસ શેપ આપ્યો છે આપણે તારની મદદથી એનો એરિયા એનું ક્ષેત્રફળ આવશે નવસો એકસઠ સેન્ટીમીટર સ્ક્વેર તો આપણે રેક્ટેંગલનું પણ શોધવું પડશે ને રેક્ટેંગલનો એરિયા આપણું જો નથી શોધો આપણે આઈરો સોઈ એરિયા ઓફ રેક્ટેંગલ ઇઝ ઇક્વલ ટુ એલ ઇન ટુ બી ચાલીસ ચાલીસ નું અને ચોરસનું કવર કરે છે એરિયા ઓફ ધી સ્ક્વેર નવસો એકસઠ એટલે ચોરસ એરિયા ઓફ ધી સ્ક્વેર ઇઝ મોર ધેન ધ રેક્ટેંગલ ખ્યાલ આવી ગયો આવો આવી રીતે દાખલો સુધારી ચાલો ક્વેશ્ચન નંબર સેવન હવે તમે જોજો થોડું થોડું અંદર વધારે કંઈક આવતું હશે પણ મોટે ભાગે લંબચોરસ ચોરસ પરિમિત ક્ષેત્રફળ આવડતું આ ચેપ્ટર સ્વાધ્ય આ સ્વાદે અગિયાર પોઈન્ટ એક એનો સાતમો દાખલો એક લંબચોરસની પરિમિતિ એકસો ત્રીસ સેન્ટીમીટર છે ચાલો પેરીમીટર ઓફ રેક્ટેંગલ ઇઝ ઇક્વલ ટુ વન થર્ટી સેન્ટીમીટર ઇફ ધ બ્રિથ ઓફ ધ રેક્ટેંગલ ઇઝ થર્ટી સેન્ટીમીટર જો તેની પહોળાઈ ત્રીસ સેન્ટીમીટર હોય તો ફાઇન્ડ ઇટ્સ લેન્થ ઓલ્સો ફાઇન્ડ ધ એરિયા ઓફ ધી રેક્ટેંગલ હવે આ દાખલો હું તમને ખાલી મોડું બંધ કરીને સમજાવી જાઉં છું ટીચર એવું કેવી રીતે બને મોડું બંધ કરીને સમજાવવાનું કારણ કે હવે મને પણ કંટાળો આવે ને એકથી છ એ છ દાખલામાં આવું બધું બોયલા કરવાનું કંઈક નવું હોય તો આપણે સમજાવીએ આ તો એકનું એક જ છે એટલે તમને આવડશે પણ જુઓ પહેલાં તો જે જે વસ્તુ આપી છે એ તમે અંદર લખી દો મળી ગયું પોળાઇ આપી છે લંબાઈ શોધવાની બાકી છે તમે તો નહીં બોલવાના હતા ને તો પણ બોલ્યા બોલું ચાલ કારણ કે અડધા લોકોને બધા આમ ડેન્જર ઝોનમાં આવી ગયા હોય ને એવું લાગે છે ગ્રીન લાઇટ કોઈની થતી નથી કે આ મગજમાં ઉતરું ચાલો પેરીમીટર ઓફ રેક્ટેંગલ ઇઝ ઇક્વલ ટુ ટુ ઇન્ટુ એલ પ્લસ બી ટુ ઇન્ટુ એલ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ વન થર્ટી આપ્યું છે ને રકમની અંદર ટુ ઇન્ટુ એલ પ્લસ થર્ટી આ બે પછી અહીંયા છેલ્લા આવે પાસઠ દુ એકસો ત્રીસ એલ બરાબર પાસઠમાંથી ત્રીસ જાય તો પાંત્રીસ સેન્ટીમીટર એક દાખલાનો જવાબ આવી ગયો પાંત્રીસ સેન્ટીમીટર હવે શું શોધવાનું છે બીજું એનું ક્ષેત્રફળ એરિયા એરિયા ઓફ ધી રેક્ટેંગલ એલ ઇઝિકલ ટુ થર્ટી ફાઈવ બી ઇઝ ઇક્વલ ટુ થર્ટી સો એરિયા આ પ્રમાણે ફાઇન થાય બરાબર ચાલો હવે હું આગળ છેલ્લો દાખલો આઠમો દાખલો કરાવું છું આઠમા દાખલામાં છે ને સરસ મજામાં ચાલો હું અત્યારે પેજ નથી ફેરવવાની એક મોટી દિવાલ છે હા અને દિવાલમાં એક બારનું છે દિવાલમાં બારનું હોય ને એક રૂમમાંથી બીજા રૂમમાં જવું હોય તો બારણું હોય ઘરમાંથી બહાર જવું હોય તો વચ્ચે દિવાલ તોડીને થોડા જવાના છે એટલે બારણું તો એ જ ને હા તો બારનું છે એની લેન્થ આપી છે બે મીટર અ ડોર ઓફ લેન્થ ટુ મીટર એન્ડ બ્રેથ વન મીટર ઇઝ ફિટ ઇન અ વોલ બારણાની અંદર બારણું અરે દીવાલની અંદર બારણું છે દિવાલની લંબાઈ પણ આપી છે ને પહોળાઈ પણ આપી છે તમને બાજુમાં આકૃતિમાં પણ આપ્યું છે જુઓ બે પોઈન્ટ છમાં दीवाल लंबाई द लेंथ ऑफ द वॉल इज फोर पॉइंट फाइव मीटर एंड द ब्रीथ इज थ्री पॉइंट सिक्स मीटर फाइंड द कॉस्ट ऑफ वाइट वॉशिंग द वॉल इफ द रेट ऑफ वाइट वॉशिंग द वॉल इज रूपीज ट्वेंटी पर मीटर स्क्वेर हूँ करने हम ज नहीं पड़ी जो दीवाल ने दौड़ा दर दौड़ा पर व्हाइट वॉश मारे चूनो मारे ने? एने दीवाल धोड़ों कहवाई વ્હાઈટ વોશ કહેવાયને જો દિવાલને ધોળવાનો દર પ્રતિ મીટર સ્ક્વેરના વીસ રૂપિયા હોય તો દિવાલને ધોળવાનો ખર્ચ શોધો પણ આમાં શું કરીએ ટીચર કંઈ સમજ નથી પડતી બોલો ને તમે તમે તો જરાક મગજ દોડાવો પણ આ તો છેલ્લો દાખલો આવી ગયો હવે ચાલો હું બોલું છું ને તેના પહેલાં મનમાં મનમાં જવાબ આપજો એટલે મને અહીંયા સમજ પડે દિવાલ પર રંગ કરવાનો છે રંગ જ એમ જ માનો ને ધોળવાનો એટલે રંગ કરવાનો છે તો દિવાલની પરિમિતિ શોધું કે ક્ષેત્રફળ શોધું વેરી ગુડ ઘણા બધાના મનમાં આવી ગયું ક્ષેત્રફળ શોધવાનું ઓકે ચાલો તો આપણે દિવાલનું ક્ષેત્રફળ શોધવા માટે કઈ કઈ વસ્તુ જરૂરી છે ને ટીચર શોધી નાખીએ પણ ટીચર આ વચ્ચે બાણનું છે તો તેની પર પણ કલર કરવાનો ના બાણના પર ચૂનો કરવાનો નથી જો દિવાલને ધોડવાનો દિવાલ જ કરવાની છે દિવાલની અંદર બારણું છે ને એ બારણાનું ક્ષેત્રફળ તમારે બાદ કરી નાખવું પડે એટલા માટે બારણાનું માપ પણ આપ્યું છે અને દિવાલનું માપ પણ આપ્યું છે પહેલાં બારણાનું ક્ષેત્રફળ શોધો કારણ કે એનું લંબાઈ અને પોળાઈ આપણને ખબર છે પછી દિવાલનું ક્ષેત્રફળ શોધો એની પણ લંબાઈ પૂળાઈ આપણને ખબર છે અને ત્યાર પછી દિવાલમાંથી બારણું કાઢી નાખવાનું એટલે કે દિવાલના ક્ષેત્રફળમાંથી બારણાનું ક્ષેત્રફળ બાદ કરી નાખવાનું પછી જેટલું વધે એના ગુણિયા વિશ કરી નાખો એટલે તમને આ દાખલાનો જવાબ મળી જાય છે ને ઇઝી હા એટલે મગજ દોડાવવું પડે જરાક જરાક બધા દાખલા કંઈ ઇઝી થોડા હોય હા ને તો પછી ચાલો ટીચર પહેલાં તમે તો વોલનું શોધું છે તો કંઈ નહીં વોલનું શોધો અને તમને એમ લાગે ને કે મારે ટીચરે ગણો તે પ્રમાણે દાખલો નથી ગણવો હું તો પહેલાં બારણાનું શોધું તો ચાલે ને પહેલાં બારણાનું શોધો પછી દીવાલનો શોધજો મેં દીવાલનું શોધું છે તો એ સમજાવી દઉં એલનું મા પાયપું છે બીનુંમાં પાઇપું છે એરિયા ઓફ ધી વેલ ઇઝ ઇક્વલ ટુ એલ ઇન ટુ બી વોલ વોલ વેલ ની વોલ એલ ઇન્ટુ બી મેં તમને આગળ પણ કહ્યું છે સૂત્ર હું દરેકે દરેકમાં મૂકું છું તમારે પણ સૂત્ર કમ્પલસરી મૂકવાનું છે એલ ઇન્ટુ બી ફોર પોઈન્ટ ફાઇવ ઇન્ટુ થ્રી પોઈન્ટ સિક્સ પિસ્તાળીસના છેદમાં દસ એટલે કેટલા એ ઉડાયેલા છે આ પર છેદમાં દસ કેવી રીતે જરૂર ફોર પોઇન્ટ ફાઇવ છે અને પિસ્તાળીસના છેદમાં દસ પોઈન્ટની પછી એક છે ને હવે આવું બધું તો કોમન છે થ્રી પોઈન્ટ સિક્સ એટલે છત્રીસના છેદમાં દસ હવે ઉડાડીએ આપણે પાંચે ઉડાડ્યું પાંચ દુ દસ પાંચ નવામાં અઢાર પાંચ નવામાં પિસ્તાળીસ અને અઢારે ઉડાડ્યું અઢાર દુ છત્રીસ અઢાર નવા એકસો બાસઠ ઓ ટીચર અમને તો અઢારનો ઘડ્યો નહીં આવડે તો કરવાનો ગુણાકાર બાજુમાં પાછળ રફમાં ઘડિયા તો મૂળે આવડવા જ જોઈએ અઢાર ગુણ્યા નવ એકસો બાસઠના છેદમાં દસ એટલે સોળ પોઈન્ટ બાર બે મીટર સ્ક્વેર આ શું છે આખી દિવાલનું ક્ષેત્રફળ છે પણ આપણે આના ગુણ્યા વીસ કરવાનું નથી ચાલો ડોરનું શોધીએ ટુ ઇન્ટુ વન આ તો કેટલું ઇઝી તો બારનું કંઈ એટલું બધું મોટું થોડું હોય બે ગુણ્યા એક એટલે બે મીટર સ્ક્વેર નાવ એરિયા ટુ બી વ્હાઇટ વોશ કેટલા એરિયાને આપણે દોડવાનો છે વ્હાઇટ વોશ કરવાનો છે તો એરિયા ઓફ ધી વોલ માઇનસ એરિયા ઓફ ધી ડોર આ એરિયા અને આ એરિયા એ બંનેનું આપણે માઇનસ કરવાનું છે સિક્સ પોઈન્ટ ટુ માઇનસ ટુ ફોર્ટીન પોઈન્ટ ટુ સોળમાંથી બે જાય તો ચૌદ ચૌદ પોઈન્ટ બે મીટર સ્ક્વેર એકમ ખાસ લખવાનો હવે રેટ ઓફ વ્હાઇટ વોશિંગ ઇઝ ઇક્વલ ટુ રૂપીસ ટ્વેન્ટી પર મીટર સ્ક્વેર એ પર મીટર સ્ક્વેર એટલે શું એક મીટર સ્ક્વેરનો ખર્ચ વીસ રૂપિયા પર મીટર સ્ક્વેર એટલે એક એકનો ભાવ એક મીટર સ્ક્વેર જો દિવાલ રંગવાની હોય ને તો વીસ રૂપિયા આપવાના પણ આપણી પાસે તો ચૌદ પોઈન્ટ બે મીટર સ્ક્વેર એરિયા છે કોસ્ટ ઓફ વ્હાઇટ કોશિંગ વ્હાઇટ વોશિંગ ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી ઇન્ટુ ફોર્ટીન પોઈન્ટ ટુ વીસ ગુણ્યા ચૌદ પોઈન્ટ બે વીસ ગુણ્યા એકસો બેતાળીસના છેદમાં દસ આવે ચૌદ પોઈન્ટ બે છે ને એટલે એકસો બેતાળીસના છેદમાં દસ એક એક મિનુ ગયું એકસો બેતાળીસ ગુણ્યા બે એટલે આપણે સ્વાધ્યાય એક ના દાખલા કમ્પ્લીટ કર્યા છે બરાબર હવે આપણે આગળ નવો ટોપિક લઈએ લંબ ચોરસના ભાગ તરીકે ત્રિકોણ હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળના જોવાનું છે સૂત્ર પછી સમાંતર બાજુ ચતુષ્કોણ જોવાનું છે બહુ ઇઝી છે આવડી જાય એવું છે સમાંતર પેરેલેલોગ્રામ આ સ્પેલિંગ અઘરો છે સમાંતર બાજુ ચતુષ્કોણ ચાલો હવે આપણે નોટનું કંઈ કામ નથી અત્યારે આ મેં આગળ દાખલા ગણ્યા છે પણ એ હું પછી ગણાવીશ અત્યારે થોડી થિયરી સમજી લઈએ ને પહેલાં પછી દાખલા તો આવે શું છે અત્યારે પહેલી થિયરી આપણે માટે લંબચોરસના ભાગ તરીકે ત્રિકોણ એવું કેવું લંબ લંબચોરસ પણ બોલો છો ને ત્રિકોણ પણ છે એવું કેવું ટ્રાયંગલ એઝ પાર્ટ ઓફ રેક્ટેંગલ હવે તમે આકૃતિની અંદર જુઓ આકૃતિ છે ને આકૃતિ અગિયાર પોઈન્ટ સાત એ લંબચોરસની છે પણ લંબ ચોરસની અંદર જો તમે વિકર્ણ દોરો વિકર્ણ એટલે ડાયગ્નોલી ખબર ને આગળ આવી ગયું ને હે તો વિકર્ણ તમે દોરો તો એનાથી બે ત્રિકોણ બની ગયા કે નહીં હે ને એટલે લંબચોરસના ભાગ તરીકે ત્રિકોણ તો ત્રિકોણ જે છે એ લંબચોરસનો જ અડધો ભાગ છે છે ને જો એક લંબચોરસ લો વંચાય છે ને તમને તેની બાજુઓના માપ આઠ અને પાંચ છે બરાબર તેને તેના વિકર્ણ પરથી જો આપણે કાપીએ કે વાળીએ તો એક ત્રિકોણને બીજા ત્રિકોણ પણ ગોઠવી શકાય શું તે બંને બરાબર સરખા છે હા સરખા જવાના ને તો કહેવાય કે બંને ત્રિકોણોના ક્ષેત્રફળ કેવા આવવાના સરખા કેમ કારણ કે જો બંને એકબીજા પર વ્યવસ્થિત ગોઠવાઈ જતા હોય તો ક્ષેત્રફળ સરખા હોય તો જ થાય ને એટલે એમ કહેવાય કે બંને ત્રિકોણો એકરૂપ છે કોનગ્રુઅન્ટ જો એરિયા એ લોકોના ઇક્વલ હોય તો એ બંને કેવા છે એ ટ્રાયેંગલ આર કોનગ્રુઅન્ટ એટલે આપણને તો જો પૂછ્યું છે કે શું બંને ત્રિકોણ એકરૂપ થાય તો હા થાય જુઓ દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે મળે હવે આપણે જોઈએ બે ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો એ લંબચોરસના ક્ષેત્રફળ જેટલો જ હોય છે તો બંને ત્રિકોણ ક્ષેત્રફળમાં સરખા છે હવે જોઈએ આપણે શું છે યુ વિલ ફાઇન્ડ ધેટ ઓફ ધ એરિયા ઓફ ટુ ટ્રાયેંગલ ઇઝ ધ સેમ એઝ ધ એરિયા ઓફ ધ રેક્ટેંગલ જ્યારે બે ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરવામાં આવે તો તમને શું મળી જાય લંબચોરસનું ક્ષેત્રફળ મળી જાય જુઓ વન હાફ દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો વન હાફ ઇન્ટુ લંબ ચોરસનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ તો ખબર ને એલ ઇન્ટુ બી એટલે વન ઓપોન ટુ એઈટ ઇન્ટુ ફાઇવ અહીંયા રકમમાં આપ્યું છે આઠ ને પાંચ એટલે ચાળીસના છેદમાં બે તો વીસ સેન્ટીમીટર સ્ક્વેર તો ક્ષેત્રફળ જે ત્રિકોણ છે ત્રિકોણનો એરિયા કેટલો આવે ટ્વેન્ટી સેન્ટીમીટર સ્ક્વેર આ ટ્વેન્ટીને આ ટ્વેન્ટી એટલે પાછા કેટલા બની જવાના ફોર્ટી સમજ પડી જાય છે ચાલો એટલે લંબ ચોરસ હોય ને લંબચોરસ હોય ને તો વચ્ચે વિકર્ણ પરથી બે ત્રિકોણ બને હવે ચોરસ હોય તો આકૃતિ આઠ અગિયાર પોઈન્ટ આઠમાં જુઓ ચોરસ છે ચોરસમાં કેટલા ત્રિકોણ બન્યા છે જુઓ તો વન ટુ થ્રીંગલ છે ચાર જો સરખા છે કે નહીં તે ચકાસવા માટે આપણે એને બે પરથી કાપવું પડે અને એમને એકબીજા પર ગોઠવવા પડે એકબીજા પર ગોઠવતા આપણને ખબર પડે છે કે એ બધા કેવા છે સરખા છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ જો ચોરસમાં મેળવવું હોય તો વન અપોન ફોર્થ કરી દેવું પડે બરાબર કારણ કે ચાર ત્રિકોણ બન્યા ને એમાં એટલે ચોથા ભાગનું ક્ષેત્રફળ પચીસ છ પોઈન્ટ પચીસ સેન્ટીમીટર સ્કવેર ચાલો એટલે ચોરસ અને લંબચોરસ હોય તો એની અંદર ત્રિકોણ ખબર પડી ગઈ હવે આપણે એક બીજી વસ્તુ જોવાની છે લંબચોરસના અન્ય એકરૂપ ભાગોનું સામાન્યકરણ એકરૂપ એટલે શું કોંગ્રોન્ટ એ આગળ કરી ગયા છે કોન્ગ્રોન પાર્ટ ઓફ રેક્ટેંગલ ચલો એક અગિયાર પોઈન્ટ નવની અંદર પણ એક આઈપી છે રેક્ટેંગલ ઓફ લેન્થ સિક્સ સેન્ટીમીટર એન્ડ બ્રીથ ફોર સેન્ટીમીટર ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ એ સોન ઇન ફિગર ઇલેવન પોઈન્ટ નાઇન જો એ એબીસીડી જે લંબચોરસ છે ને તેનું માપ તો આપ્યું છે પણ એને આમ સરખા ભાગમાં ડિવાઈડ નથી કર્યું અલગ અલગ રીતે ડિવાઈડ કર્યું છે એડી છે તેને આ બાજુ એઈ બે સેન્ટીમીટર અને એડી ચાર સેન્ટીમીટર દેખાય છે ને તમને અને નીચે જે બીસી છે બીસીની અંદર બી એફ ચાર સેન્ટીમીટર અને એફ સી બે સેન્ટીમીટર આવી રીતે કંઈક એમને વચ્ચે લીટી કરી છે બરાબર છે અત્યાર સુધી આપણે વિકર્ણ પરથી એને આપણે વાળતા હતા કે કાપતા હતા પણ આની અંદર આપણે આ પ્રમાણે માપ પ્રમાણે એ લોકોએ આપ્યું છે હવે જુઓ દરેક એકરૂપ ભાગનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતીયાંશ ગુણ્યા લંબ ચોરસનું ક્ષેત્રફળ આ લંબ ચોરસ છે તેની લંબાઈ એને પહોળાઈ આપી છે એના પરથી એનું ક્ષેત્રફળ મળે હા ક્ષેત્રફળ મળે તો એક ક્ષેત્રફળની અંદર કેટલા ભાગ થયા એક અને બે તો આનું ક્ષેત્રફળ શોધવું હોય તો એક દ્વિતીયાંશ ગુણ્યા આખું કરી દેવાનું એટલે આવી જાય દરેક એકરૂપ ભાગનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતિયાંશ ગુણ્યા લંબ ચોરસનું ક્ષેત્રફળ એક દ્વિતિયાંશ ગુણ્યા છ ગુણ્યા ચાર છ ને ચાર આપ્યું છે ને ચાર ને બે છ અને આ ભાગ આપ્યો છે ચાર છ ચોક ચોવીસ ચોવીસ ભાગ્યે બે કરો એટલે બાર સેન્ટીમીટર સ્ક્વેર એટલે જેટલા પણ ભાગ કર્યા હોય હવે આનું ક્ષેત્રફળ ચોવીસ આવ્યું છે આ એરિયા ઓફ ધી રેક્ટેંગલ ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી ફોર સેન્ટીમીટર સ્ક્વેર પણ જો આની અંદર ત્રણ ભાગ કર્યા હોય તો આમ બે લીટી તમે દોરો એટલે લંબચોરસના કેટલા ભાગ બની જવાના ત્રણ ભાગ બની જવાના એક બે અને ત્રણ તો કેટલાય ડિવાઈડ કરવું પડે તમારે ત્રણ વડે ડિવાઈડ કરવું પડે ઇઝી છે આની અંદર જેટલા પણ પાર્ટ તમે બનાવ્યા હોય એનું ક્ષેત્રફળ શોધવું હોય તો એટલા ડિવાઈડ તમારે કરવા પડે ચાર હોય તો વન અપોન્ટ ફોર્થ લેવું પડે પાંચ હોય તો વન અપોન્ટ ફાઇવ લેવું પડે આઠ ભાગ કર્યા હોય તો વન અપોન્ટ એઈટ કરવું પડે ક્ષેત્રફળ બદલાઈ જતું નથી ક્ષેત્રફળ એટલું એટલું જ રહે છે ફક્ત તમે એની અંદર કેટલા પાર્ટ ડિવાઈડ કરો છો તે છે જો આપણ એટલું બધું અગત્ય નથી પણ થિયરી હંમેશા બધી જ અગત્યની હોય એટલું ધ્યાન રાખવાનું તમારે પછી મને એવું લાગશે ને કે આની જરૂર નથી તો પછી આપણે એને જવા દઈએ ચાલો હવે શું છે આગળ પેજ નંબર તમારું આવશે ટુ વન ઝીરો હે કે જોયું તમે એક જ મિનિટ હા ટુ વન ઝીરો પર એક ટ્રાયરીઝ આપી છે અને એની અંદર ત્રણ ને બે પાંચ આકૃતિ આપી છે મળ્યું ઈચ ઓફ ધ ફોલોઈંગ રેક્ટેંગલ ઓફ લેન્થ સિક્સ સેન્ટીમીટર એન્ડ બ્રિથ ફોર સેન્ટીમીટર જે લંબચોરસ છે ને એ લંબચોરસમાં દરેકે દરેક બાજુના લંબચોરસમાં સરખા જ છે છ સેન્ટીમીટર અને ચાર સેન્ટીમીટર ઇઝ કમ્પોસ્ટ ઓફ કોન્ગ્રુઅન્ટ પોલીગન્સ એ શું છે આ જે ચાર છ સેન્ટીમીટર અને ચાર સેન્ટીમીટરવાળા લંબ છે ને એ દરેક એકરૂપ બહુ કોણથી બનેલા છે એકરૂપ બહુ કોણ એટલે કોન્ગ્રુઅન્ટ પોલીગોન બહુ કોણ એટલે પોલીગોન ફાઇન્ડ ધ એરિયા ઓફ ધ ઓફ ઈચ પોલીગોન હવે તમે ચોપડીમાં પહેલાં હું તમને સમજાવું ને એ ધ્યાન આપું પછી આપણે નોટમાં ઇઝીલી જઈ શકીએ આ એક લંબ અત્યારે આ બધી આકૃતિની વાત જ મૂકી દો નહીં હમણાં એને કંઈ કામ જ નથી અત્યારે હે પહેલી આકૃતિમાં ધ્યાન આપો પહેલી આકૃતિમાં લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું આવે બોલો ફટાફટ મોડે મોડે અને તમને એમ પણ દેખાય પણ છે આની અંદર ક્ષેત્રફળ એરિયા ઇઝિકવલ ટુ ટ્વેન્ટી ફોર સેન્ટીમીટર સ્ક્વેર ક્યાંથી આવ્યું છ ગુણ્યા ચાર રેક્ટેંગલ છે એલ ઇન્ટુ બી સિક્સ ઇન્ટુ ફોર ટ્વેન્ટી ફોર હવે આની અંદર કેટલા પાર્ટ છે ઇક્વલ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ કારણ કે અહીંયા આપ્યું છે તે દરેક એકરૂપ બહુ કોણથી બનેલા છે દરેકે દરેક પાર્ટ કેવા છે સરખા છે તો કેટલા પાર્ટ એક બે ત્રણ ચાર પાંચ છ દરેક બહુ કો અનુ અનુક્ષેત્રફળ કેટલું અનુ કેટલું અનુ કેટલું અનુ 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 બધાનું શોધવાનું છે પણ આપણે એકનું જ શોધવાનું કારણ કે બધા સરખા જ છે એટલે એકનું આવે તો બધાનું આવવાનું તો બોલો ચોવીસ તો કેટલા કરવા પડે વન ઓપોન કારણ કે આની અંદર કેટલા થયા છ થયા ને વન ઓપોન્ટ સિક્સ ઇન્ટુ ટ્વેન્ટી ફોર એટલે કેટલા આવે છ ચોક ચોવીસ એટલે આનું માપ થયું ચાર હવે આની અંદર કેટલા છે જુઓ એક બે ત્રણ ચાર એટલે મેં વન ઓપોઇન્ટ ફોર કર્યા છે વન ઓપોઇન્ટ ફોર ઇન્ટુ ટ્વેન્ટી ફોર ચાર ચોવીસ એટલે આના એક એક બહુ માપ છ સેન્ટીમીટર સ્ક્વેર આવે હવે આમાં તો બે જ ભાગ છે એક કર્યો આને એક કર્યો આ બે ભાગ છે એટલે વન ઓપોઇન્ટ ટુ આની અંદર પણ બે જ ભાગ છે એક અને બે એટલે આની અંદર પણ વન અને આની અંદર કેટલા ભાગ છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ ભાગ છે એટલે આની અંદર આવ્યું વન અપોન એઇટ ઇન્ટુ ટ્વેન્ટી ફોર આઠતાળીસ ચોવીસ આ બધું મેં નોટમાં ગણેલું છે નોટમાં હું તમને એક દાખલો સમજાવી દઉં અને બાકીના ફોટોકોપી મૂકીશ એટલે આપણે કામ પણ આગળ વધારી શકીએ અને આ ઇઝી છે એટલે એ પ્રમાણે આપણે જઈ શકીએ છીએ જુઓ એલ ઇઝ ઇક્વલ ટુ સિક્સ સેન્ટીમીટર બી ઇઝ ઇક્વલ ટુ ફોર સેન્ટીમીટર એરિયા ઓફ ધી રેક્ટેંગલ ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ બી સિક્સ ઇન્ટુ ફોર ટ્વેન્ટી ફોર સેન્ટીમીટર સ્ક્વેર પહેલાં દરેકે દરેક લંબચોરસમાં જે એરિયા છે એ એરિયા સરખો છે પણ એરિયા શોધવો તો પડે ને એટલે ચોવીસ સેન્ટીમીટર સ્ક્વેર હવે પહેલો કેવી કેટલી આકૃતિ આપી છે પાંચ આકૃતિ આપીને તેમાં પહેલું નંબર ઓફ કોનગ્રુઅન્ડ પોલિગોન્સ એકરૂપ બહુકોણની સંખ્યા કેટલી છે પહેલી આકૃતિમાં છ એરિયા ઓફ ઇચ પોલિગોન ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી ફોર અપોન સિક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર સેન્ટીમીટર સ્ક્વેર દરેકે દરેક જે સરખો બહુકોણ છે એનો એરિયા શોધવા માટે જે કુલ ક્ષેત્રફળ છે એના ભાગ્યા છ કરવા પડે ચોવીસ ભાગ્યા છ એટલે ચાર આ જ પ્રમાણે પાંચે પાંચ આકૃતિમાં કરવાનું છે નંબર ઓફ કોન્ગ્રુઅન્ટ પોલિગોન્સ ઇઝ ઇક્વલ ટુ ફોર એરિયા ઓફ ઇચ પોગોન ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી ફોર અપોન ફોર સિક્સ સેન્ટીમીટર સ્કવેર ખ્યાલ આવે આ વસ્તુ આપણને બાકીનું કરતા આવડશે હું ફોટોકોપી તો મૂકવાની જ છું તમારે ગભરાઈ નહીં જવાનું કે ટીચર આટલું બધું મોડે કેવી રીતે થાય એક તો ઇંગ્લિશમાં લખવાનું પણ તમારે ગભરાઈ જવાનું નહીં હું બધાની ફોટોકોપી મૂકવાની છું ચાલો હવે આપણે આવે છે અગિયાર પોઈન્ટ ત્રણની અંદર એરિયા ઓફ પેરેલેગ્રામ પેરેલોગ્રામ એટલે શું સમાંતર એક રીતે જોવા જઈએ ને તો લંબ ચોરસ જ છે તો આપણે એનું અને ટ્રાયંગલનું એ બંનેનું ફક્ત સૂત્ર જ યાદ રાખીશું એની થિયરી બહુ લાંબી છે પણ થિયરીમાં વધારે હું તમને સમજાવીશ તમે એનું સૂત્ર ભૂલી જશો અને વધારે અગત્યનું સૂત્ર છે તો થોડી ઘણી આપણે થિયરી જોઈ લઈએ એક મિનિટ પછી તમારે ટુ વન ટુ પર એક હા એક ટ્રાયધીસ ટુ વન ટુ પર આપ્યું છે પણ એ આપણે પછી જોઈએ સમાન સમાંતભાઈ ચતુષ્કોને સમજી લઈએ ચોરસ અને લંબચોરસ સિવાયના પણ બીજા આકારો વિશે હવે આપણે અહીંયા સમજવાનું છે હમણાં સુધી પેલા ફક્ત ચોરસ અને લંબચોરસની પરિમિતિને ક્ષેત્રફળ એટલું આવતું હતું હવે એ સિવાય પણ આપણે આ બધું બહુકોણનું પણ જોયું હવે એ સિવાય આપણે બીજો એક ચતુષ્કોણ જોવાનો છે સમાંતર વાયુ ચતુષ્કોણ એટલે પેરેલેલોગ્રામ બરાબર જુઓ સમાંતર વાયુ ચતુષ્કોણને સમાન ક્ષેત્રફળવાળા લંબચોરસમાં લંબ રૂપાંતર કરી શકાય જુઓ આ એક લંબ સમાન તય ચતુષ્કોણને રીતે લંબચોરસને ગોઠવો છે આમ જરાક ત્રાસો ગોઠવો છે આમ છે આમ આપણે નોર્મલી આમ લંબચોરસ દોરતા હોઈએ પણ આ લંબચોરસ છે ને જરાક આમ છે સાઈડમાં છે તો સાઈડમાં છે ને એટલે અહીંયાથી આપણે એક અલ્ટિટ્યુડ એટલે કે શું વેધ દોરી શકીએ અહીંયાથી આપણે આટલો ભાગ કાપી લઈએ અને આ કાપેલો ભાગ અહીંયાથી કાપીને અહીંયા લગાવી દઈએ એટલે આવી આકૃતિ દેખાય તો આ તો લંબચોરસ જ થઈ ગયો કે નહીં કહેવાનું માપ શું છે કહેવાનું નામ અર્થ શું છે કે સમાંતર બાયુ ચતુષ્કોણ એટલે લંબચોરસ આટલી જ વસ્તુ આની અંદર મેઇન સમજવાની છે જે મેં તમને લોકોને સમજાવી દીધું જો બાયુ ચતુષ્કોણના એક શિરો બિંદુ પરથી સામેની બાજુને લંબ દોરો શું કરવાનું છે લંબ એટલે કે નેવું ઓશનો ખૂણો બનતો હોય ને તે ડ્રો અ પેરેલોગ્રામ ઓન અ ગ્રાફ પેપર એ સોન ઇન ફિગર ઇલેવન પોઈન્ટ ટેનની પહેલી કટઆઉટ ધ પેરેલોગ્રામ ડ્રો અ લાઇન ફ્રોમ વન વર્ટેક્સ ઓફ પેરેલોગ્રામ પરપેન્ડિક્યુલર ટુ ધ ઓપોઝિટ સાઈડ પરપેન્ડિક્યુલર એટલે લંબ એના એક શિરોબિંદુ બિંદુ પરથી વોટેક્સ એટલે શીરો બિંદુ એના એક શીરો બિંદુ પરથી પરપેન્ડિક્યુલર લાઇન તમે એટલે એની એની ઓપોઝિટ સાઇડ પર ડ્રો કરો કટ આઉટ ધ ટ્રાઇંગલ અહીંયાથી આ ટ્રાઇંગલને કટ કરી નાખો મૂવ ધ ટ્રાઇએંગલ ટુ ધ અધર સાઈડ ઓફ ધ ગ્રામ આ ટ્રાઇએંગલને અહીંયાથી ખસાડીને આ બાજુ પર મૂકો વોટ સ્ટેપ ડુ યુ ગેટ ગેટ અ રેક્ટેંગલ કયો આકાર તમને મળ્યો તમને આકાર મળે છે લંબચોરસ રેક્ટેન્ગ્યુલર છે ને આવું તમને એક લંબચોરસ મળે છે એટલે સમાંતર બાજુ નવા બનેલા લંબચોરસના ક્ષેત્રફળ જેટલું મળશે હા તો મળે જ ને કારણ કે સમાંતરભાઈ ચતુષ્કોણ ત્રાસો કર્યો છે છે તો લંબચોરસ જ એટલે સમાંતરભાઈ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે લંબચોરસનું ક્ષેત્રફળ જ મળશે આપણને જણાય છે કે લંબ ચોરસની લંબાઈ તે સમાંતરભાયુ ચતુષ્કોણના આધાર જેટલી જ હોય છે હવે આ સમાંતરભાઈ ચતુષ્કોણ છે બરાબર એની આધાર એટલે કે નીચેની લંબાઈ આધાર એટલે શું બેઝ લંબાઈ જો લંબ ચોરસ હોય ને તો આપણે લંબાઈ બોલીએ સમાંતરબાય ચતુષ્કોણ હોય ને તો એનો આધાર બોલવાનો બેઝ બોલવાનો જો લંબચોરસ હોય ને તો આપણે એની પહોળાઈ બોલીએ આ એની પહોળાઈ છે અને સમાંતરભાઈ ચતુષ્કોણ હોય તો એની ઊંચાઈ આવે શબ્દ જ અલગ અલગ છે અંદર વસ્તુ જે સરખી જ છે કારણ કે લંબ ચોસ એટલે લંબાઈ ગુણિયા પોળાઈ તો સમાંતરભાઈ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ મળી જાય લંબાઈ ગુણિયા પોળાઈ એલ ઇન્ટુ બી પણ એલ એટલે આપણે લંબાઈને આપણે કીધો છે આધાર એટલે કે બેઝ જો આ બી છે એનો મતલબ એવો નથી કે પોળાઈ બ્રીથનો બી છે પણ આ જે બી છે એ આધાર એટલે કે બેઇઝ ગુણ્યા ઊંચાઈ એટલે કે હાઈટ બરાબર તો આ તમને મળી ગયું એરિયા ઓફ ધી પેરેલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ બેઝ ઇન્ટુ હાઈટ બી ઇન્ટુ એચ ખ્યાલ આવે છે જો તમને એવું લાગે ને કે ટીચર ના ભણીએ છે હજુ તમારો તો ચાલુ ચાલુ જ છે વિડીયો પૂરો જ નહીં થતો તો તમારે બીજો વિડીયો બીજો વિડીયો એટલે કે જે પાર્ટ બાકી હોય તમને કંટાળાવ્યો પંદર મિનિટ પછી નથી ભણવું તો તમારે ત્યાં કટ કરી દેવાનું પછી બીજી વાર જોવાનું પણ આપણો કોર્સ પણ ચલાવવાનો ને હવે એટલે આપણે એમાં આગળ વધવું પડશે ચલો આગળ જુઓ દેખાય છે આકૃતિ પેજ નંબર ટુ વન વન સમાંતર બાયો ચતુષ્કોણની કોઈ પણ બાજુને તેના આધાર તરીકે લઈ શકાય આધારે પાયો બેઝ અને તે બાજુ પર સામેના શિરોબિંદુમાંથી દોરેલા લંબને તેની ઊંચાઈ કહેવાય ઊંચાઈ કોને કહેવાય કે ભાઈ આરી આ જો ડી બિંદુ દેખાય છે ડી બિંદુ પરથી તમે ઈ પર શું કર્યું લંબ દોયરો બરાબર તો આ ડીઈ છે એ એની ઊંચાઈ કહેવાય સમાંતર ભાઈ ચતુષ્કોણ એ બી સીડીમાં ડીઈ આ ડી ઈ એ એ ને લંબ છે આ એબી બી ને લંબ છે આ એબી છે ને તે આધાર છે આધાર એટલે બેઝ એટલે પાયો અને ડી ઈ એ સમાંતર વાય ચતુષ્કોણની ઊંચાઈ એટલે કે હાઈટ બતાવે છે ચાલ હવે આગળ જુઓ બસ આ વસ્તુને તમારે વધારે ડીપમાં સમજાવવા માટે આ બધી વસ્તુ આપી છે પણ હમણાં પણ એની હમણાં મતલબમાં જરૂર નથી કારણ કે મને લાગે છે કે તમને હવે સમાંતરભાઈ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કઈ રીતે શોધાય એ આવડી ગયું છે એટલા માટે હવે આપણે આગળ જઈએ અને પેજ નંબર ફેરવો ટુ વન ટુ ટુ વન ટુ પર તમને ટ્રાયધીઝ આપ્યું છે એ ટ્રાયધીઝની અંદર બે આકૃતિ આપી છે પહેલાં ક્વેશ્ચનની અંદર મળી જો મેં તેની અંદર થોડું થોડું લખ્યું છે અને બીજો ક્વેશ્ચન પણ છે તો આપણે ઝડપથી ટ્રાયધીઝમાં જઈએ અને એને માટે તો મારે તમને નોટ બતાવવી પડે તો નોટની અંદર જોઈ લઈએ ટ્રાયધીઝ પેજ નંબર ટુ વન ટુ ફાઇન્ડ ધ એરિયા ઓફ ધ ફોલોઇંગ પેરેલોગ્રામ ક્ષેત્રફળ શોધવાનું છે જે નીચે આકૃતિ આપી છે એ બંને આકૃતિમાં માપ પણ આપ્યા છે તેના પરથી આપણે એરિયા શોધવાનો છે પહેલી આકૃતિ જો મેં આકૃતિ દોરી નથી ભૂલી ગઈ હું આકૃતિ દોરવાનું તમારે સાઈડ પર આકૃતિ દોરી દેવાની હું દર વખતે બોલું છું કે ભૂમિતિ આવે એટલે તમારે આકૃતિ કમ્પલસરી દોરી દેવાની ચલો આકૃતિની અંદર કયા કયા બે મા પાઇપા છે તે દોરી દઈએ તે લખી લઈએ બી ઇઝ ઇક્વલ ટુ એટ સેન્ટીમીટર બી એટલે બેઝ હવે તમારે દર વખતે બેઝ બી એવું લખવાની જરૂર નથી ફક્ત બી અને એચ લખી દઉં તો ચાલે આ મારો પણ પહેલીવારનો દાખલો છે તમને પહેલીવાર સમજાવું છું એટલા માટે લખ્યું છે નહીં તો ઘણા બી એટલે પેલું બ્રીજ પોળાઈ ને પછી પોળાઈ સુધા કરે કે ટીચર ક્યાં છે આની અંદર પણ એવું નથી અહીંયા બદલાઈ જાય છે બી એટલે બેઝ પાયો એ આઠ સેન્ટીમીટરનો છે અને હાઈટ એટલે કે એચ એ ઊંચાઈ ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જેટલી છે તો કેટલું સલ્લું છે જુઓ એરિયા ઓફ પેરેલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ એચ એઈટ ઇન્ટુ થ્રી પોઈન્ટ ફાઈવ ઉડાડતા આવડે આઠ ગુણ્યા પાંત્રીસના છેદમાં દસ ચાર બે ચોગ આઠ બે પચામ દસ પાંચ સત્તામ પાંત્રીસ અને સાત ચોક અઠાવીસ અઠાવીસ સેન્ટીમીટર સ્ક્વેર છે ને સમાંતર બાજુ ચતુષ્કોનું ક્ષેત્રફળ આ રીતે શોધી શકાય બીજું જુઓ બીજામાં પણ આઠ સેન્ટીમીટર અને બે પોઈન્ટ પાંચ લેટ વિચાર થોડું થોડું તો સહેલું આવ્યું છે ઇઝી બી ઇન્ટુ એચ લખી દો એરિયાનું સૂત્ર ખાસ લખજો હું વળી વળીને કહું છું તો પણ અમુક લોકો એવા પોતાના મગજ મુજબનું જ કામ કરે ને પછી માર્ક કપાઈ જાય બી ઇન્ટુ એચ આઠ ગુણ્યા બે પોઈન્ટ પાંચ એટલે આઠ ગુણ્યા પચીસના છેદમાં દસ બે ચોક આઠ બે પચામ દસ પાંચ પચામ પચીસ આ પ્રમાણે ઉગાડી દેવાનું પાંચ ચોક વીસ જવાબ આવ્યો વીસ સેન્ટીમીટર સ્કવેર હવે ત્રીજામાં આકૃતિ નથી આપી તો ટીચર આકૃતિ દોરવાની કંઈ નહીં દોરવી હોય તો દોરવાની નહીં દોરવી હોય તો પણ કંઈ નહીં દોરી દેવાની એટલે સમજ પડે ને

એ બી સીડી એટલે હું કહું છું કે આની અંદર તમે આકૃતિ દોરી હોય ને તો વધારે ઈઝી પડે અને જો તમને એવું લાગે કે આકૃત દોર્યા વગર પણ દાખલો હું કરી શકું તો તમારે ગણવાનું વાંધો નહીં કારણ કે આની અંદર જે બે વસ્તુ આપી છે એક વસ્તુ છે બેઝ અને એક વસ્તુ છે એનો લંબ એટલે કે જે તમે ઉપર ઊંચાઈ દોરો છો તે તો આની અંદર ઇઝીલી આના પ્રમાણે પણ દાખલો ગણી શકાય બી ઇન્ટુ એચ સૂત્ર મૂકી ડાયરેક્ટ સાત પોઈન્ટ બે ગુણ્યા ચાર પોઈન્ટ પાંચ બસ આ તો તમારું કોમન થઈ ગયું બોત્તેરના છેદમાં દસ પિસ્તાળીસના છેદમાં દસ બરાબર ને પાંચ નવા પિસ્તાળીસ પાંચ દુ દસ અને છત્રીસ દુ બોતેર છત્રીસ ગુણ્યા નવ છેદમાં દસ એટલે ત્રણસો ચોવીસના છેદમાં દસ છેદમાં દસ આવ્યા એટલે પાછો એક પોઈન્ટ કપાય બત્રીસ પોઈન્ટ ચાર સેન્ટીમીટર સ્ક્વેર એટલે જો તમે અહીંયા આકૃતિ દોરો તો તમને વધારે આઈડિયા આવી જાય કે એ બી કં છે અને હાઈટ કઈ છે પણ આપણને જરૂર નથી કારણ કે આપણે ફક્ત હાઈટ અને પાયાને ફોર્મ્યુલામાં મૂકીને ગણી શકીએ છીએ ચાલો તો હવે આપણે આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ અને હવે પછી આટલું જ સહેલું બીજું એક સૂત્ર કરવાનું છે એરિયા ઓફ અ ટ્રાયંગલ ત્રિકોણનું ક્ષેત્રફળ એ પણ ઇઝી છે અને પછી એના પછીનું જે સ્વાધ્યાય છે ને એ આખું સ્વાધ્યાય આ બે સૂત્ર ઉપર જ આપેલું છે ચાલો ઓકે બાય બાય